જો તમે એસટીએની તૈયારી કરતા હોય તો અનએકેડમી પર સ્પેશિયલી એક નવી બેચ સ્ટાર્ટ થઈ રહી છે એસટીએ એક્ઝામ માટે સેકન્ડ એપ્રિલથી આ નવી બેચ સ્ટાર્ટ થઈ રહી છે જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અથવા તો મેં કોમેન્ટ પિન કરી લે છે ત્યાંથી તમે આ એસટીએની એક્ઝામમાં જે નવી બેચ સ્ટાર્ટ થઈ રહી છે એમાં તમે જોઈન કરી શકો છો અને બીજું કે મિત્રો જ્યાં પણ તમને કોડ માગી ત્યાં તમારે ડીડી ટેન કોડનો યુઝ કરવાનો છે જેથી કરીને તમને દસ ટકાનું ડિસ્કાઉન્ટ તરત જ મળી જશે એન્ડ બીજું કે મિત્રો તમને ડાઉટ ક્લિયરિંગ સેશનો પણ આયોજન કરવામાં આવે છે અને પીડીએફ મટિરિયલ નોટ પણ તમને પ્રોવાઈડ કરવામાં આવશે અને બીજું કે ખાસ એ વાત છે કે તમને જો લાઈવ લેક્ચર્સ દરમિયાન કોઈ પણ ફેકલ્ટી દ્વારા જે પણ સબ્જેક્ટ ભણવામાં આવે છે એ ફેકલ્ટી સાથે ભણવું નથી ગમતું તો તમે બીજા ફેકલ્ટી સાથે પણ એ જ સબ્જેક્ટ ભણી શકો છો બરાબર અને એ બીજા ફેકલ્ટી સાથે પણ તમને યોગ્ય નથી લાગતું તો તમે ત્રીજા ફેકલ્ટી સાથે પણ ભણી શકો છો એટલે કે એક જ સબ્જેક્ટ તમે અલગ અલગ ફેકલ્ટી સાથે ભણી શકો છો જેથી જે તમને ફેકલ્ટી કમ્ફર્ટેબલ હોય એ ફેકલ્ટી સાથે તમે ભણી શકો છો આ એની ખાસ વાત છે અકેડેડમીની બરાબર અને બીજું કે મિત્રો એના સિવાય તમે એસટીએની તૈયારી ના કરતા હોય જીપીએસસીની એક્ઝામ ક્લાસ વન ટુની તૈયારી કરતા હોય તો ફર્સ્ટ એપ્રિલથી એની પણ જે બેન્ચ છે પ્રથમ બેન્ચ નામ છે એ બેન્ચ સ્ટાર્ટ થઈ છે પ્રિલિમ્સ અને પ્લસ મેન્સ બંનેનું તો એની પણ લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો તમે આ જીપીએસસી ક્લાસ વન ટુ બે હજાર બાવીસ માટે તૈયારી કરતા હોય તો એમાં પણ તમે જોઈન કરી શકો છો ખાસ કરી ફર્સ્ટ એપ્રિલથી આ બેન્ચ સ્ટાર્ટ થઈ છે એની પણ લિંક તમને કોમેન્ટમાં પિન કરી છે બરાબર અને બીજું કે મિત્રો જો તમે મેઇન્સ એક્ઝામની તૈયારી કરતા હોય ખાલી માત્ર ને માત્ર મેઇન્સ એક્ઝામની તો એની પણ નવી બેન્સ સ્ટાર્ટ થઈ છે મેઇન્સ એક્ઝામ માટે જ તો એની પણ લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે નમસ્કાર મિત્રો અમારી YouTube ચેનલ ગુજરાત માં ફરી એક ના વીડિયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આપણે એક નવી સિરીઝ ચાલુ કરી છે સ્પેશિયલી જે જીપીએસસી ક્લાસ વન ટુ છે આવનારી ડિવાઇસો ની પ્રિલિમ્સ માં ઉપયોગી થઈ શકે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જેવા અત્યારની નવી પેટર્ન અનુસાર જે જીપીએસસી વિધાનવાળા પ્રશ્નો પૂછે છે એવા આપણે ડેલી પંદર પ્રશ્નો સોલ્વ કરીશું ઓકે ડેલી પંદર ફિફ્ટીન ક્વેશ્ચન જોઈશું બરાબર તો શરૂઆત કરીએ ક્વેશ્ચન નંબર વનથી નીચેના પૈકી ગુજરાતના કયા દેશી રજવાડાઓએ સ્વતંત્ર પૂર્વે રેલવેની સુવિધાઓ વિકસાવી હતી તો અહીંયા મિત્રો ચાર વિધાન મળેલા છે એ ચાર વિધાનમાંથી કયું અથવા કયો વિધાન કયું અથવા કયા વિધાનો સાચા છે એ તમારે પસંદ કરવાનું રહેશે આ જ ટાઈપના ક્વેશ્ચન હવે જીપીએસસી એક્ઝામમાં પૂછે છે ક્લાસ વન ટુમાં બરાબર હું તમને પાંચ સેકન્ડ સુધી વિડીયોને તમને સાચો જવાબ પસંદ કરવા માટે વિચારવા માટે સમય આપીશ અને વધુ સમય જોઈતો હોય એ તો તમારે વિડીયોને પોઝ કરીને તમે વધુ સમય વિચારી શકો છો ઓકે તો ક્વેશ્ચન નંબર વનનો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર ડી ઓપ્શન ડી સાચો આવશે એટલે કે બધા વિધાનો સાચા છે નીચેના પૈકી ગુજરાતમાં કયા દેશી રજાડાએ સ્વતંત્ર પૂર્વ રેલવેની સુવિધા વિકસાવી હતી તો ચારે ચાર આવશે ઓપ્શન સાચા બરાબર આગળ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન વડોદરાના રાજવી શિયાજીવરાવ ગાયકવાડ ત્રીજા બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે અથવા કયું વિધાન સાચું છે તો અહીંયા ચાર ઓપ્શન આપેલા છે તમારે સાચો જવાબ પસંદ કરવાનો છે હું પાંચ સેકન્ડ તમને સમય આપું છું વિચારવા માટે અથવા તો વધુ સમય જોઈએ તો વિડીયોને પોસ્ટ કરીને તમે વિચારી શકો છો તો અહીંયા સાચો જવાબ આવશે ઓપ્શન નંબર ડી ઓપ્શન ડી સાચો આવશે એટલે કે બધે બધા વિધાન સાચા છે સિયાજીરાવો ગાયકવાડે તેઓએ બેંક બેંક ઓફ બરોડાની પણ સ્થાપના કરી હતી તેઓએ વિ વિધવા વિવાહને પ્રોત્સાહન પણ આપ્યું હતું અસ્પૃશ્યતા નિવારણ માટે ટેકો પણ આપ્યો હતો નિઃશુલ્ક અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ એમણે જ આપ્યું હતું બરાબર તો એથી કરીને સિયાજીરો બાબતે આ ચારે ચાર વિધાનો સાચા આવશે ત્યાર પછી આપણે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર ત્રણ ભારતમાં કટોકટીની ઘોષણા બાબતે નીચેના પૈકી કયું અથવા તો કયા વિધાનો સાચા છે નીચે ચાર વિધાન આપેલા છે એમાંથી કટોકટીત સંબંધિત કયું વિધાન સાચું આવશે કટોકટી સંબંધિત તો અહીંયા ચાર ઓપ્શન આપેલા છે અને તમે સાચો જવાબ વિચારી શકો છો વિડીયોના પોસ્ટ કરીને તો મિત્રો અહીંયા સાચો જવાબ આવશે ઓપ્શન નંબર ડી એટલે કે ફક્ત બીજું વિધાન છે એ જ સાચું આવશે કટોકટી સંબંધિત બરાબર તો શું છે વિધાન નંબર બે હું તમને વાંચીને સંભળાવું વાસ્તવિક ઘટનાની બનાવવાની ધોરણે ધારણાએ પણ રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી શકાય જ્યારે અનુચ્છેદ ત્રણસો છપ્પન હેઠળ વાસ્તવિક ઘટના ઘટ્યા પછી જ કટોકટી જાહેર કરી શકાય છે બરાબર જેથી કરીને વિધાન બે સાચું આવશે ત્યાર પછી જોઈએ ક્વેશ્ચન નંબર ફોર કોર્પોરેટ ટેક્સ એ પ્રત્યક્ષ કર છે કોર્પોરેટ ટેક્સ બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું અથવા તો કયા વિધાનો સાચા છે નીચે ચાર વિધાનો પહેલાં છે એમાં કોર્પોરેટ ટેક્સ સંબંધિત કયું વિધાન સાચું આવશે તો મિત્રો અહીંયા સાચો જવાબ આવશે ઓપ્શન નંબર એ તે રાજ્ય દ્વારા વસૂલવામાં અને ફાળવણી કરવામાં આવે છે કોર્પોરેટ ટેક્સ કોને કરવામાં આવે છે જે રાજ્ય દ્વારા વસૂલવામાં અથવા તો ફાળવણી કરવામાં આવે છે જેને કોર્પોરેટ ટેક્સ કહે છે ત્યાર પછી જો એક ક્વેશ્ચન નંબર ફાઇવ અમદાવાદના હાજા પટેલી પોળમાં આવેલા શાંતિનાથની પોળના શાંતિનાથના દિરાસર અને રંગમંડપ અને ઘુમ્મટનો કલ્યાણપુર નમૂનો છે ખાલી જગ્યા કોનો છે તો અહીંયા સાચો જવાબ આવશે ઓપ્શન નંબર સી આવશે એટલે કે કાસ્ટ સ્થાપત્યનો કલાપૂર્ણ નમૂનો છે બરાબર તો ખાસ યાદ રાખજો ઓપ્શન સી સાચો જવાબ આવશે ઓપ ક્વેશ્ચન નંબર ફાઇવનો ત્યાર પછી જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર સિક્સ નીચેની જોડકીઓ પૈકી કઈ જોડ સાચી રીતે જોડાયેલ છે તો સાચી જોડ તમારે પસંદ કરવાની છે કઈ જોડ નીચે આપેલી છે એમાંથી સાચી રીતે જોડાયેલી છે બરાબર તો અહીંયા સાચો જવાબ આવશે ઓપ્શન નંબર બી ઓપ્શન બી અહીંયા સાચો જવાબ આવશે કુષાણો અને કલાની ઘનધાર શૈલી બરાબર કુસાણોની કઈ શૈલી હતી ઘનદાર શૈલી હતી બરાબર ત્યાર પછી આગળ જોઈએ ક્વેશ્ચન નંબર સેવન સૌથી વધુ વા સૌથી વધુ વારંવાર ધરતીકમ ક્યાં આવે છે સૌથી વધુ વારંવાર ધરતીકંપ ક્યાં આવે છે બરાબર તો નીચે ચાર ઓપ્શન આપેલા છે એમાંથી ક્યાં સૌથી વધારે ધરતીકમ જોવા મળે છે ઓકે તો ત્યાર પછી આપણે સાચો જવાબ આવશે સાત નંબરનો ઓપ્શન નંબર એ પ્લેટની ધાર ઉપર બરાબર સૌથી વધારે ધરતીકમ ક્યાં આવે છે પ્લેટની ધાર ઉપર આવા જ ક્વેશ્ચન જીપીએસસીમાં પૂછાઈ શકે છે બરાબર ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આઠ નંબરનો પ્રશ્ન જોઈએ નીચેના પૈકી કયા અધિનિમ એ પ્રથમવાર ભારતના બંધારણના પ્રસ્તાવના એટલે કે અમુક રજૂ કરી બરાબર નીચેના પૈકી કયા અધિનિયમ એ પ્રથમવાર ભારતના બંધારણના પ્રસ્તાવના એટલે કે અમુકમાં રજૂ કરે તો અહીંયા સાચો જવાબ આવશે ઓપ્શન નંબર તમારો વધુ સમય જોઈએ તો એ તો વિડીયોના પોઝ કરીને વિચારી શકો છો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર ડી ભારત પરિષદ અધિનિયમ ઓગણીસોને ઓગણીસ ખાસ યાદ રાખજો ભારત પરિષદ અધિનિયમ ને ઓગણીસ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ક્વેશ્ચન નંબર નાઇન હૃદયના શુદ્ધ પ્રેમીને હૃદયના શુદ્ધ પ્રેમીને નિગમના જ્ઞાન ઓછા છે હૃદયના શુદ્ધ પ્રેમીને નિગમના જ્ઞાન ઓછા છે આ પ્રસિદ્ધ નાટ્ય ગીતના હતા કોણ હતા હૃદયના શુદ્ધ પ્રેમીને નિગમના જ્ઞાન ઓછા છે આ પ્રસિદ્ધ નાટ્યકારના રચ્યા કોણ હતા તો નીચે ચાર ઓપ્શન આપેલા છે એમાંથી સાચો જ આપશું આવશે તો અહીંયા ઓપ્શન નંબર સાચો આવશે ઓપ્શન નંબર એ ઓપ્શન એ સાચો આવશે પ્રભુલાલ ત્રિવેદી હૃદયના શુદ્ધ પ્રેમી અને નિગમના જ્ઞાન ઓછા છે આ પ્રસિદ્ધ નાટ્યગાત કોણ છે તો પ્રભુલાલ ત્રિવેદીનું છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ક્વેશ્ચન નંબર દસ વસ્તીની કૃષિ ઘનતા નીચેના પૈકી કયા વચ્ચેનો ગુણોત્તર છે વસ્તીની કૃષિ ઘનતા નીચેના પૈકી કયા વચ્ચેનો ગુણોત્તર છે નીચે ચાર ઓપ્શન આપેલા છે સાચો જવાબ તમે વિડીયોના પોઝ કરી અને વિચારી શકો છો તો આનો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર એ આવશે ઓકે કુલ વસ્તી અને કુલ વાવેતર કરેલ જમીન બરાબર ગુણોત્તર શું થાય કુલ વસ્તી અને કુલ વાવેતર કરેલ જમીન બરાબર તો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર એ જો મિત્રો હજુ સુધી તમે વિડીયો જોઈ રહ્યા હતા લાઈક નથી કરી તો પ્લીઝ લાઇક કરી દો કેમકે આવા જ પ્રકારના વિડીયોઝ તમને આપણી ચેનલ પર હવે નવી સિરીઝ સ્ટાર્ટ કરી છે તો આવા જ ટાઈપના ક્વેશ્ચન મળશે જ્યાં સુધી જી ડીવાયએસઓ એસટીએની એક્ઝામ કમ્પ્લીટ નથી થઈ જતી બરાબર ઓકે ત્યાર પછી અને જે આ બધા ક્વેશ્ચન છે એ તમને પૂછાઈ શકે છે એવા જ લેવલના ક્વેશ્ચન છે બરાબર તો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ અને ચેનલ પર નવા હોય અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો જો ખાસ કરીને જીપીએસસીની તૈયારી કરતા હોય અગિયાર નંબરનો ક્વેશ્ચન જોઈએ ગુજરાતની રૂપેણ નદી વિશે નીચેના પૈકી કયું અથવા તો કયા વિધાનો સાચા છે રૂપેણ નદીની વાત કરી છે રૂપેણ નદી સંબંધિત નીચેનામાંથી કયું અથવા તો કયા વિધાન સાચા છે બરાબર તો અહીંયા સાચો જવાબ આપશે ઓપ્શન એ ફક્ત એ બરાબર ફક્ત એક આવશે જે એક નંબરનું વિધાન છે એ સાચું છે રૂપેન નદી એ તારંગાની ટેકરીઓમાંથી ઉદ્ભવે છે અને કચ્છના રણના સણને મળે છે બરાબર કચ્છના રણના સણને મળે છે બરાબર માત્ર ચાર જ ક્વેશ્ચન વધ્યા છે બરાબર તો ફટાફટ આપણે જોઈ લઈએ ચારે ચાર ક્વેશ્ચન સૌપ્રથમ વંદે ભારત એક્સપ્રેસ દિલ્હી અને વારાણસી વચ્ચે ચાલે છે અને બીજી વંદે ભારત એક્સપ્રેસ ખાલી જગ્યા વચ્ચે ચાલે છે સૌપ્રથમ વંદે ભારત એક્સપ્રેસ દિલ્હી અને વારા વારાણસી વચ્ચે ચાલે છે અને બીજી જે વંદે ભારત એક્સપ્રેસ છે એ કોની વચ્ચે ચાલે છે બરાબર તો સાચો જવાબ શું આવશે તો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર ડી મુંબઈ અને અમદાવાદ વચ્ચે ચાલે છે બરાબર વંદે ભારત એક્સપ્રેસ અને પહેલી છે એ દિલ્હી વારાણસી બરાબર ખાસ યાદ રાખજો નેક્સ્ટ થર્ટીન નંબરનો ક્વેશ્ચન જોઈએ નીચેના પૈકી કઈ મ્યુચ્યુઅલ ફંડ સેવાઓ ભારતમાં ઉપલબ્ધ છે નીચેના પૈકી કઈ મ્યુચ્યુઅલ ફંડ સેવાઓ ભારતમાં ઉપલબ્ધ છે તો અહીંયા સાચો જવાબ આવશે ઓપ્શન નંબર ડી ઉપરના તમામ ઓપન એન્ડેડ સ્કીમ ક્લોઝ એન્ડેડ સ્કીમ એક્સચેન્જ ટ્રેડ ફંડ્સ બરાબર આ ચારે ચાર મ્યુચ્યુઅલ ફંડ સેવાઓ ભારતમાં ઉપલબ્ધ છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ચૌદ નંબરનો પ્રશ્ન ઓકે ચૌદ નંબરનો પ્રશ્ન સંસદના દરેક ગૃહ ગૃહની સાદી બહુમતીથી નીચેના પૈકી કયો સુધારો થઈ શકે છે સંસદના દરેક ગૃહની સાદી બહુમતીથી નીચેના પૈકી કયો સુધારો સહી થઈ શકે છે તો સાચો જવાબ શું આવશે તો આનો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર ડી ઓપ્શન ડી સાચો આવશે નાગરિક નાગરિકતાના સંબંધિત અનુચ્છેદ લાસ્ટ ક્વેશ્ચન જોઈ લઈએ ફિફ્ટીન નંબરનો ક્વેશ્ચન છે જે મેથ્સ રિલેટેડ છે બરાબર જિગ્નેશ હંસી જીગ્નેશ એંસી પર્સન્ટ કામ વીસ દિવસમાં પૂરું કરે છે એંસી ટકા કામ વીસ દિવસમાં પૂરું કરે છે ત્યારબાદ તે જતીનની મદદથી બાકીનું કામ ત્રણ દિવસમાં પૂરું કરે છે તો જતીનને એકલાને તે કામ કરતાં કેટલો સમય લાગશે બરાબર નીચે ચાર ઓપ્શન આપેલા છે એમાંથી સાચો જવાબ શું આવશે તમારે ગણતરી કરીને નીચે કોમેન્ટ કરીને જણાવવાનું છે બરાબર ઓકે તો આનો સાચો જવાબ હું તમને કહી દઉં છું જેથી કરીને તમને ખબર પડે કે આપણો આન્સર સાચો છે કે ખોટો બરાબર તો એને સાચો જવાબ આવશે ઓપ્શન નંબર સી બરાબર